હેલો વિદ્યાર્થી મિત્રો, તમને યાદ છે ને આપણે ગણિતની અંદર એક ચેપ્ટર ભણી ગયા હતા? એનું નામ શું હતું તમને યાદ છે? ઈંટની ઇમારત. તેમાં તો તમને મજા પડી ગઈ ને, જુદી જુદી ઈંટો માપવાની, પછી ડિઝાઇન જોવાની, કેવી મજા પડી ગઈ. આપણે આજે તમારા ગણિતની અંદર એક બીજું ચેપ્ટર ભણવાનું છે. એની પહેલાં તમારે મને એક સવાલનો જવાબ આપવાનો છે. અહીં જો તમને શું દેખાય છે તો કે પેન્સિલ. તો આ પેન્સિલ છે અને આ એક બીજી પેન્સિલ. આ બંને પેન્સિલમાં તમને શું તફાવત જોવા મળે છે વિચારો તો. તમે મને કહેશો કે આ એક પેન્સિલ છે એ મોટી છે અને બીજી પેન્સિલ નાની છે. ઘણા મને એમ કહેશે કે મિસ, આ પેન્સિલ છે એ લાંબી છે અને બીજી પેન્સિલ છે એ ટૂંકી છે. તો તમારે ગણિતની અંદર પ્રકરણ 2 છે ને, એનું નામ પણ એવું જ છે, લાંબુ અને ટૂંકું. આજે આપણે લાંબુ અને ટૂંકું ચેપ્ટર ભણીશું. લાંબુ એટલે કે શું? તો કે લાંબુ એટલે કે વધારે લંબાઈવાળું અને ટૂંકું એટલે કે ઓછી લંબાઈવાળું. હવે તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર જોવાનું છે. ત્યાં તમને એક આવું ચિત્ર આપ્યું છે. હવે તમને એમ થશે કે આ બધું ABCD આપી છે, પછી એની બાજુમાં ટપકા ટપકા કર્યા છે, એ શું છે? તો એ બિંદુ છે. જે ટપકા કર્યા છે એને શું કહેશું આપણે? બિંદુ. અને જે એની બાજુમાં ABCD લખી છે એ બિંદુનું નામ છે. જો પહેલું બિંદુ છે D બિંદુ, એ બિંદુનું નામ છે. આપણે આ ટપકા બધા કર્યા છે એને ઓળખવા કઈ રીતે? તો એની માટે એને ABCDના અક્ષર આપેલા હોય છે. હવે આના ઉપરથી તમારે સવાલના જવાબ આપવાના છે. એની પહેલા તમારે એ શીખવું પડશે કે આ બિંદુઓ છે એને માપવા કઈ રીતે. એક બિંદુથી બીજા બિંદુ વચ્ચેનું અંતર માપવાનું છે. તો તમને બધા એને ખબર જ હશે કે આપણે માપવું હોય કંઈ પણ વસ્તુ તો શેની જરૂર પડે છે? માપપટ્ટીની. તો અહીંયા જો તમને માપપટ્ટી આપી છે, માપપટ્ટીમાં જે ઉપરની બાજુ છે એને આપણે સેન્ટીમીટર કહીએ છીએ અને જે નીચેની બાજુ છે એને શું કહેવાય? ઇંચ કહેવાય. તો આપણે અહીંયા માપવા માટે ઉપરના જે સેન્ટીમીટર આપ્યા છે ને તેનો ઉપયોગ કરવાનો છે. જો અહીંયા 0 થી લઈને 15 સુધી સેન્ટીમીટર છે એ આપ્યા છે. તમારે કોઈ પણ બિંદુ માપવું હોય તો આ રીતે 0 થી શરૂ કરવાનું છે. તમને કોઈ પણ રેખા દોરવાનું કે તો આ રીતે 0 થી જ તમારે દોરવાની રહેશે. હવે છે કે કોઈ પણ 2 બિંદુ વચ્ચેના અંતરનું અનુમાન કરો કે તે કેટલા સેમી છે, અને પછી તમારે તેને માપપટ્ટીથી માપવાનું છે કે તે સાચું છે કે નહીં. તમારે પહેલા એમના મતે ધારી લેવાનું છે કોઈ પણ 2 બિંદુ વચ્ચેનું અંતર કે હાલો ભાઈ એટલું હશે. તો એ ધારો તો ચાલો તો જોઈએ. અહીંયા મેં છે B અને I બિંદુ વચ્ચેના અંતરનું અનુમાન કર્યું હતું કે એ 3 સેમી હશે. પછી મેં સ્કેલ લઈને માપ્યું તો 3 સેમી જ હતું. અને તમે તે આ રીતે કોઈ પણ 2 બિંદુ ધાર્યા હશે અને પછી તમે સ્કેલ લઈને માપ્યું હશે. તમારું અનુમાન સાચું છે કે નહીં તમારે અહીંયા લખવાનું છે. હવે બીજો સવાલ છે કે કયા 2 બિંદુ એકબીજાથી સૌથી વધુ દૂર છે. જુઓ તો તમે આમાં ચિત્રમાં કયા બિંદુઓ દૂર દેખાય છે. મને તો J અને K દૂર દેખાય છે, O અને M દૂર દેખાય છે, D અને HA દૂર દેખાય છે. તો આ બધા માપો તો એમાંથી કોણ સૌથી વધુ દૂર છે? અહીંયા તમે કહેશો કે બિંદુ O અને M છે એ સૌથી વધુ દૂર છે. કેટલા સેમી? તો કે 10 સેમી દૂર છે. ત્યાર પછીનો સવાલ છે કે કયા 2 બિંદુ એકબીજાથી સૌથી વધારે નજીક છે. નજીક કયા 2 બિંદુ દેખાય છે જુઓ તો. વેરી ગુડ. અહીંયા તમને O અને D બિંદુ છે એ સૌથી વધારે નજીક છે, કેમ કે તે 1 સેમી છે. હવે હું તમને એક વાર્તા સંભળાવું. અકબર નામનો એક રાજા હતો. હવે હું અકબરનું નામ બોલી એટલે તમને કોણ યાદ આવ્યું છે? બીરબલ. તો બીરબલ છે એ એના રાજ્યનો એક ચતુર મંત્રી હતો.
અને એકવાર અકબર રાજા દરબારમાં બેઠા હતા અને બધાને એક સવાલ પૂછ્યો. એક ચોક હાથમાં લે છે અને એક આવી લાઈન દોરે છે અને કહે છે કે મારી લાઈનને કોઈ અડિયા વગર નાની કરી આપો તો કઈ રીતે એને નાની કરવી બધા વિચારે છે. કોઈને જવાબ મળતો નથી. શું તમને જવાબ મળે છે? વિચારો જોઈએ. તમને જવાબ મળ્યો હશે ને કદાચ ઘણાને ન પણ મળ્યો હોય. તો બિરબલ છે એ શું યુક્તિ કરે છે ખબર છે? રાજાના હાથમાંથી ચોક લઈ લે છે અને એક બીજી મોટી લાઈન આવી દોરી નાખે છે. એટલે રાજાની લીટી ભૂસ્યા વગર એની લાઈન કેવી થઈ જાય છે? મોટી લાઈન થઈ જાય છે. હવે આપણે પ્રયત્ન કરો. અહીંયા જો તમને એક ઢીંગલી આપી છે જેનો એક જ હાથ છે, બીજો હાથ છે નહીં. અહીંયા તમને એમ કીધું છે ડાબા હાથ કરતા એનો જમણો હાથ છે 1 સેમી લાંબો બનાવવાનો છે. તો પહેલા તો આપણે શું કરવું પડે? એનો ડાબો હાથ છે એ માપવો પડે કે કેટલા સેમીનો છે. તો એ તમે સ્કેલ લઈને માપો તો તમને ડાબો હાથ કેટલા સેમીનો મળ્યો? 1 સેમીનો. તો હવે જમણો હાથ છે એ કેટલા સેમીનો કરવાનો છે? ડાબા હાથ કરતા 1 સેમી વધારે, એટલે 1 ને 1 2 સેમી થયા. તો જમણો હાથ તમારે 2 સેમીનો બનાવવાનો છે. ચાલો તો બધા બનાવો જોઈએ. તમે આ રીતે ઢીંગલીનો બીજો હાથ દોર્યો હશે. હવે છે આપેલા કપ કરતા 1 સેમી નાનો કપ દોરવાનો છે. ચાલો તો બધા પહેલા શું કરવાનું છે? તમારે સ્કેલ લેવાની છે. સ્કેલથી તમારે પહેલા કપની લંબાઈ માપવાની છે કે કપ કેટલો છે એ આપણને ખબર હોય તો જ આપણે એનાથી 1 સેમી નાનો કપ દોરી શકીએ ને. ચાલો માપો તો કેટલા સેમીનો કપ છે? તમે કહેશો કે 2.5 સેમીનો કપ છે. તો હવે એનાથી 1 સેમી નાનો, 2.5માંથી 1 સેમી બાદ કરો તો કેટલા રહે? 1.5 સેમી. ચાલો તો 1.5 સેમીનો કપ દોરો જોઈએ. વેરી ગુડ, તમે આ રીતે કપ દોર્યો હશે. હવે અહીં એક સાવણી આપી છે, તમારે એના અડધા માપની સાવણી દોરવાની છે. તો સૌથી પહેલા તમારે શું કરવું પડશે? આ સાવણીની લંબાઈ માપવી પડશે. પહેલા સ્કેલ લ્યો અને આની લંબાઈ માપો તો જોઈએ કેટલી છે. તમારા પાઠ્યપુસ્તકમાં આ સાવણી દોરી છે એની લંબાઈ તમારે માપવાની છે. સાવણીની લંબાઈ કેટલી છે? 5 સેમી. તો હવે 5 સેમીના અડધા કેટલા થાય? તો કે 2.5 સેમી. તમારે 2.5 સેમીની સાવણી દોરવાની છે. ચાલો તો સાવણી દોરો જોઈએ તમારા પાઠ્યપુસ્તકમાં. વેરી ગુડ, તમે આ રીતે અડધા માપની સાવણી દોરી હશે. હવે અહીં તમને એક ભાઈનું ચિત્ર આપ્યું છે જેના માથા ઉપર એક વાળ છે. ઈ વાળ કરતા બમણા માપનો વાળ દોરવાનો છે. બમણા એટલે કે શું? જે વસ્તુ આપી છે એના જેટલી જ તે બીજી વસ્તુ અંદર ઉમેરવાની, એટલે બમણું થઈ જાય. જેમ કે તમારી પાસે 1 રૂપિયો હોય એના બમણા કેટલા થાય? એની અંદર પાછો 1 રૂપિયો જ ઉમેરવાનો, એટલે 2 રૂપિયા થયા. એ રીતે અહીં તમને વાળ આપ્યો છે તો એનો બમણો માપનો વાળ તમારે બાજુમાં દોરવાનો છે. તો એની પહેલા શું કરશું આપણે? સૌ પ્રથમ તમારે વાળને માપવાનું છે. ચાલો બધા સ્કેલ લઈને માપો જોઈએ કેટલા સેમીનો વાળ છે. તમે કહેશો કે વાળ કેટલો થયો? 0.5 સેમી. તો હવે તમારે 0.5માં 0.5 ઉમેરવાના છે તો કેટલા થાય? 1 સેમી. તો તમારે 1 સેમીનો વાળ દોરવાનો છે. ચાલો તો દોરો તો જોઈએ બધા. વેરી ગુડ, તમે આ રીતે બમણા માપનો વાળ દોર્યો હશે. હવે છે તમારી ઊંચાઈ કેટલી વધી? તમે જ્યારે નાના હતા, પહેલા ધોરણમાં હતા, ત્યારે તમે જે કપડાં પહેરતા હતા એ તમને કપડાં અત્યારે થઈ રહે? ન થઈ. એ ટૂંકા પડે, આપણે પહેરી શકીએ નહીં. તો શું થયું છે? તમારી ઊંચાઈ વધી છે, બરાબર? તો ધોરણ 3માં તમારી જે ઊંચાઈ હતી એ તમને યાદ છે?
તો તમારે અહીંયા લખવાની છે. શું તમને એમ લાગે છે કે તમારી ઊંચાઈ વધી છે? અને કેટલી વધી છે? તો તમારે ગયા વખતની ઊંચાઈ અને આ વખતની ઊંચાઈ બંનેની ઊંચાઈને શું કરવાની છે? બાદબાકી. તો તમને ખબર પડશે કે તમારી ઊંચાઈ કેટલી વધી. હવે છે, શું તમારા મિત્રની પણ ઊંચાઈ વધી છે? જુઓ તો કેટલા સેમી તમારા મિત્રની ઊંચાઈ વધી છે. હવે છે, અહીં તમારે તમારા મિત્રનું નામ લખવાનું છે અને એની ગયા વર્ષની ઊંચાઈ, આ વર્ષની ઊંચાઈ બંને લખવાની છે અને કેટલા સેમી વધી એ લખવાનું છે. તમારે બંનેની બાદબાકી કરવાની છે, એટલે તમને કેટલા સેમી વધી ઊંચાઈ ખબર પડશે. એક વ્યક્તિની ઊંચાઈ 272 સેમી હતી, જે જલ્પાની ઊંચાઈ કરતા કેવી હતી? બમણી હતી. તો જલ્પાની ઊંચાઈ કેટલી થશે? જો એ વ્યક્તિની ઊંચાઈ જલ્પાની ઊંચાઈ કરતા બમણી હોય તો જલ્પાની ઊંચાઈ એનાથી કેટલી થઈ? અડધી થઈ. તો આપણે શું કરવું પડશે? 272/2. ચાલો તો બધા ભાગાકાર કરો જોઈએ. તમે આ રીતે ભાગાકાર કર્યો હશે. સૌથી પહેલા આપણે 2 ઘડિયો બોલવાનો છે. 2 એકા 2, 2 માંથી 2 જાય તો શું થાય? 0. ઉપરથી આપણે 7 ઉતારવાના છે અને પાછો 2 ઘડિયો બોલવાનો છે 7 આવે ત્યાં સુધી. 2 એકા 2, 2 દૂ 4, 2 3 6, 2 4 8. તો 7 થી તો વધી ગયા, એટલે 7 કરતા જે નાનું આવે એ લેવાનું. 2 3 6, 7 માંથી 6 જાય તો કેટલા વધે? 1. હવે ઉપરથી ઉતાર્યા 2, 1 ને 2 શું થયું? 12. હવે 2 એકાનો ઘડિયો 12 આવે ત્યાં સુધી બોલવાનું. 2 એકા 2, 2 દૂ 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12. 12 માંથી 12 જાય તો 0. તો જવાબ શું આવ્યો? 136 સેમી. એક દિવસ જલ્પાએ વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી વાંચી, તો તેમાં લખ્યું હતું કે તેની ઊંચાઈ કેટલી છે? 272 સેમી હતી. તો તમારે વિચારવાનું છે કે શું તે વ્યક્તિ તમારા વર્ગમાં દરવાજામાં નીચે ઝૂક્યા વગર પ્રવેશી શકે? વિચારો જોઈએ. ના, એ તમારા દરવાજામાં ઝૂક્યા વગર પ્રવેશી શકે નહીં, કેમ કે આપણા વર્ગખંડનો જે દરવાજો હોય એ 272 સેમી જેટલો ઊંચો હોય નહીં. હવે બીજો સવાલ છે, જો તે વ્યક્તિ સીધી ઊભી રહે તો તેનું માથું તમારી છતને અડે? વિચારો જોઈએ. હા, એ વ્યક્તિ જો સીધી ઊભી રહે તો એનું માથું છે છતને અડે, કેમ કે આપણા રૂમની ઊંચાઈ જેટલો તે માણસ ઊંચો હતો. તો અહીં તમારે પાઠ્યપુસ્તકમાં ના અને હા એમ લખવાનું છે. હવે છે, તમારા કુટુંબમાં સૌથી ઊંચું અને નીચું કોણ છે એ તમારે કહેવાનું છે. તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે એનું નામ લખવાનું છે અને બાજુમાં તેની ઊંચાઈ લખવાની છે કે કેટલા સેમી છે. પછી સૌથી નીચું કોણ છે એનું નામ લખી એનું સેમી લખવાની છે કે કેટલા સેમીના છે એ ભાઈ નીચા. અને બંનેનો તફાવત એટલે કે જે ઊંચું છે એમાંથી નીચું બાદ કરવાનું છે. ચાલો તો કરો તો જોઈએ બધા. વેરી ગુડ, તમે આ રીતે લખ્યું હશે. મેં અહીં મારું લખ્યું છે કે પપ્પા છે 185 સેમી, ભાઈ છે તો 100 સેમી. તો આ બંનેનો તફાવત એટલે કે 185 માંથી 100 બાદ કરવાનો, તો કેટલા વધે? 85 સેમી. એ બંને વચ્ચેનો તફાવત આવ્યો. સરસ. હવે તમારે એક ગેમ રમવાની છે. તમારા બધાના ઘરે ટીવી, ફ્રીજ, કબાટ, ટેબલ વગેરે તો હશે જ ને?
તો તમારે શું કરવાનું છે, સ્કેલ લઈ અને બધું માપવાનું છે કે કેટલા સેમીનું છે. પછી તમારા મિત્રને એ કહેવાનું છે કે એના ઘરનું ફ્રીજ, ટીવી, ટેબલ, કબાટ વગેરે માપે. પછી તમારે જોવાનું છે કે કોના ઘરનું ટીવી, ફ્રીજ, કબાટ વગેરે મોટું છે. હવે અહીં પ્રકરણ છે એ આપણે પૂર્ણ કરશું. આગળનું પ્રકરણ આપણે છે ભાગ 2 માં ભણીશું. ત્યાં સુધી આવજો.